મહત્વના સમાચાર આવી રહ્યા છે. અંબાજી મંદિર બાદ વધુ એક મંદિરમાં પ્રતિબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આગામી તારીખ 20 માર્ચથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં નહીં લાવી શકે. છોલ્યા વિનાનું આખું નાળિયેલ માતાજીને ધરાવીને ઘરે લઈ જવા ફરમાન કરવામાં આવ્યું છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા આ પ્રકારેનું નિવેદન, આ પ્રકારેનું ફરમાન કરવામાં આવ્યું છે. ભક્તોએ મંદિરમાં શ્રીફળ જાતે ચડાવી ચુંદડી સાથે ઘરે લઈ જવાનું રહેશે. આ સાથે જ મંદિરની આસપાસ કોઈ પણ વેપારીઓ પણ છોલેલું શ્રીફળ વહેંચી શકશે નહીં. જો વેપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વેપારી સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા ન રાખવા બદલ કાર્યવાહી કરાશે. શક્તિદ્વારથી જ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ભક્તોને તપાસીને અંદર પ્રવેશ આપવામાં આવશે. સિક્યુરિટી ગાર્ડ સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી શકે છે. અતિ મહત્વના સમાચાર જે પ્રમાણે પાવાગઢથી આવી રહ્યા છે. અંબાજીના પ્રસાદો વિવાદ હજી શાંત નથી થયો, ત્યાં પાવાગઢમાં પણ એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે જેના કારણે ભક્તો જે છે તે અચરજમાં મુકાઈ ગયા હતા. અંબાજી મંદિર બાદ વધુ એક મંદિરમાં પ્રતિબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આગામી તારીખ 20 માર્ચથી કોઈ પણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવીને ઘરે લઈ જવા ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરવામાં આવ્યું છે. ભક્તોએ મંદિરમાં શ્રીફળ જાતે ચડાવી ચુંદડી સાથે ઘરે લઈ જવાનું રહેશે. આ સાથે જ મંદિરની આસપાસ કોઈ વેપારીઓ પણ છોલેલું શ્રીફળ વેચી શકશે નહીં. જો વેપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વેપારી સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા ન રાખવા બદલ કાર્યવાહી કરાશે. શક્તિદ્વારથી જ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ભક્તોને તપાસીને અંદર પ્રવેશ આપવામાં આવશે. સિક્યુરિટી ગાર્ડ સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. મહત્વના સમાચાર આવી રહ્યા છે. હજી અંબાજી પ્રસાદનો વિવાદ શાંત નથી થયો, ત્યાં પાવાગઢ મહાકાળી મંદિરમાં એક નિર્ણય લેવામાં આવ્યો. મંદિરમાં કોઈ પણ ભક્ત જે છે તે છોલેલું શ્રીફળ નહીં લઈ જઈ શકે. તેના પાછળનું કારણ સ્વચ્છતાનું આપવામાં આવ્યું છે. સ્વચ્છતાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર બાદ હવે પાવાગઢ મહાકાળી મંદિરમાં એક નિર્ણય લેવામાં આવ્યો, જે ભક્તો જે છે તેને આહત, તેને અચરજ પહોંચાડે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર બાદ પાવાગઢ મહાકાળી મંદિરમાં છોલેલું જે નાળિયેર છે તે ભક્તો માતાજીને નહીં ચડાવી શકે. સ્વચ્છતાનું કારણ આગળ આપવામાં આવ્યું છે. આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ મનાઈ ફરમાવવામાં આવી છે, પ્રતિબંધિત કરવામાં આવ્યું છે છોલેલું જે નાળિયેર છે તેના વેચવા પર. જો વેપારી પાસેથી આવા પ્રકારનું નાળિયેર મળી આવે છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તદુપરાંત જે ભક્તો છે તેને શક્તિદ્વારથી જ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ચેક કરવામાં આવશે અને ત્યાર પછી જ તેને મંદિરમાં, મંદિરના પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે. પરંતુ જો સિક્યુરિટી ગાર્ડ સાથે તકરાર કરવામાં આવે છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે દીપક દરજી. દીપક, જણાવો કે હજી અંબાજીનો જે વિવાદ છે તે શાંત નથી થયો, ત્યારે પાવાગઢ મહાકાળી મંદિરમાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે છોલેલું જે શ્રીફળ છે તે માતાજીને નહીં ધરાવી શકતે ભક્તો. જી દીપક. જી ચોક્કસ જણાવી દઉં કે હાલ અંબાજીમાં મોહનથાળના પ્રસાદના વિવાદને હજુ શાંત નથી થયો. તે પહેલા ત્યારબાદ આ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો કે જ્યાં ભક્તો પહેલા છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જવા જઈને માતાજીને ચડાવતા હતા, હવે તે બંધ કરવામાં આવશે અને છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દીપક, કારણ શું બતાવવામાં આવી રહ્યું છે? જે છોલેલું શ્રીફળ છે તે ભક્તો નહીં ચડાવી શકે, કારણ શું બતાવવામાં આવી રહ્યું છે? શું આપને ટ્રસ્ટના કોઈ વ્યક્તિ સાથે વાત થઈ છે? જે ચોક્કસ જણાવ્યું કે ટ્રસ્ટીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે શ્રીફળ વધારવાના જે છોલેલું શ્રીફળ લઈ જવાના કારણે ત્યાં સ્વચ્છતા, શ્રીફળ ને પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવાના બાબતે શ્રીફળ છોલેલું નહીં લઈ જવાનું કારણ દર્શાવ્યું છે સ્વચ્છતાના લીધે. દીપક, સ્વચ્છતાનું કારણ આપવામાં આવ્યું છે, શું આપે ભક્તો સાથે વાત કરી, ભક્તો શું જણાવી રહ્યા છે? કારણ કે જે પ્રકારે અંબાજીમાં ભક્તોની જે લાગણી છે તે આહત થઈ છે, ત્યારે હાલ પાવાગઢમાં પણ સિમિલર ડિસિઝન લેવામાં આવ્યું છે કે નાળિયેર છોલેલું જે નાળિયેર છે જે ભક્તો ખુશીથી લઈને આવતા હોય છે, માતાજીના ચરણોમાં ધરાવતા હોય છે અને જે પ્રસાદ છે તે હોંશે હોંશે આરોગતા હોય છે, તેવા સમયે પાવાગઢમાં છોલેલું શ્રીફળ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સ્વચ્છતાનું કારણ આપવામાં આવ્યું છે,
ભક્તો શું જણાવી રહ્યા છે? ભક્તો અને વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને તમામ ભક્તો આ વેપારીઓ જણાવ્યું કે આ નિયમ તમામ ભક્તો માટે આગામી 20 માર્ચ થી લાગુ પડશે. આ નિર્ણય પગલે સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુ માટે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દીપક, એવું કહેવામાં આવી રહ્યું છે કે સિક્યુરિટી ગાર્ડ ચેક કરીને, શક્તિ દ્વારથી ચેક કર્યા બાદ જ ભક્તોને માતાજીના દર્શન કરવા માટે મંદિરના પરિસરમાં દાખલ કરવા દેશે. જો સિક્યુરિટી ગાર્ડ સાથે તકરાર કરી તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. એવા કયા મહત્વના નિર્ણયો છે જે ટ્રસ્ટ દ્વારા ઘડી કાઢવામાં આવ્યા છે? દીપક, હેલો. જે દીપક, ટ્રસ્ટ દ્વારા કયા મહત્વના જે નિર્ણયો છે તે ઘડી કાઢવામાં આવ્યા છે, જેમાંનો એક નિર્ણય છે કે સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી જ ભક્તોને ચેક કર્યા બાદ, તપાસ્યા બાદ જ તેને મંદિર પરિસરમાં દાખલ કરવામાં આવશે. તો કયા એવા મહત્વના જે નિયમો છે તે ઘડી કાઢવામાં આવ્યા છે ટ્રસ્ટ દ્વારા? દીપક, ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે મંદિરમાં જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી બહારથી મંદિર નારાજગી જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે હજી અંબાજી મંદિરના પ્રસાદ તો વિવાદ શમ્યો નથી, ત્યાં પાવાગઢ મહાકાળી મંદિરમાં જે ભક્તો હોશે હોશે શ્રીફળ લાવીને માતાજીના ચરણોમાં મૂકતા હતા અને તેને પ્રસાદ તરીકે હોંશે હોંશે આરોગતા હતા, તે શ્રીફળ હવે પછી એટલે કે 20 માર્ચથી તેઓ શ્રીફળ જે છે, છોલેલું શ્રીફળ છે, તે સ્વચ્છતાનું કારણ આપીને ટ્રસ્ટ દ્વારા, શ્રી કાલિકા ટ્રસ્ટ દ્વારા તેની ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.